નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાને સ્વચ્છ બનાવવા માટે પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેશ ડોલ મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા 5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મહા મહેનત કરી રહ્યા છે, ત્યારે ધાનેરાનું સ્થાનિક તંત્ર મુખ્યમંત્રીની મજાક ઉડાવતું હોય તેવું લાગી રહ્યું છે. પૂરગ્રસ્તો હજુ સુધી કેશ ડોલ પહોંચી નથી તો બીજી તરફ લોકો ગંદકીથી પીડાઈ રહ્યા છે. ધાનેરા વિસ્તારમાં વરસાદી પૂરને લઈ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. લોકોના ઘરમાં કશું જ બચ્યું નથી. લોકો નિરાધાર બની રસ્તા પર આવી ગયા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધાનેરાના લોકોના દુઃખમાં ભાગીદાર બનવા માટે તાત્કાલિક ધાનેરા દોડી આવ્યા અને પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય પેટે કેશ ડોલ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો, ત્યારે જાણે ધાનેરાનું સ્થાનિક તંત્ર આ આદેશને મજાક સમજતું હોય તેમ લાગી રહ્યું છે. ધાનેરાના સુભાષ રોડ અને બિલીમવાસમાં 10 ફૂટ જેટલું પાણી ચાલ્યું હતું. લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ જવા પામી હતી અને લોકો નિરાધાર બની ગયા હતા, ત્યારે સુભાષ રોડ વિસ્તારના લોકો સુધી હજુ કેશ ડોલ ન મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ લોકો જણાવી રહ્યા છે કે જે વિસ્તારમાં પાણી નથી ગયું તેવા લોકોને કેશ ડોલ ચૂકવી દેવામાં આવે છે અને અમારા ઘરે કશું જ નથી બચ્યું, છતાં પણ અમને હજુ સુધી કેશ ડોલ નથી આપવામાં આવી. પૈસા બીજા સહાયતા આપી છે અને અમારે સુભાષ રોડ માટે કોઈને સહાયતા નથી મળી, કોઈને પાણી નથી મળ્યું, કોઈને પૈસા નથી મળ્યા અને અમારા ઘર તપાસવા નથી આવ્યા અને અમારું કેટલું પાણી આવ્યું અમારું ઘર તપાસવા નથી આવ્યા. અમારે કોઈ પણ સહાયતા નહીં. પેલે ઝોપે જા તો પાછા મળી, આ ઝોપે જા તો પાછા મળી. અમારે કોઈ પણ મને કોઈ સહાયતા નહીં મળી. મને પાણીના ટંકર એ બીજું સફાઈ એ બીજું કરવા નથી આવ્યા. અમારે બહારના માણસો આવીને સફાઈ કરી ગયા સાહેબ, બરોબર. એમાં અમારે કેશ પણ નથી આવી. અમારા માણસો ખાવાનું શું, જમવાનું શું, પાણી નથી પણ આજ પીવાનું, બરોબર. અમારે કરવાનું શું? સરકાર આટલી સાથકાર નહીં આવે તો અમારે મતલબ કરવાનું શું? તો બીજી તરફ ધાનેરાના બેલીમવાસના લોકો ગંદકીથી પીડાઈ રહ્યા છે અને ગંદકી દૂર કરવા માટે દરરોજ ધાનેરા નગરપાલિકાના ધક્કા ખાય છે, છતાં પણ ધાનેરાનું સ્થાનિક તંત્ર આ લોકોની વાત નથી સાંભળતું અને સફાઈ ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમારા વિસ્તારમાં કોઈ રોગચાળો ફાટી નીકળશે તો તેના માટે જવાબદાર ધાનેરા નગરપાલિકા જ ગણાશે. આટલું જ નહીં પણ લોકોએ તો એ પણ જણાવ્યું હતું કે ધાનેરાનું સ્થાનિક તંત્ર પોતાની વાહવાહ કરવા માટે કામ નહીં માત્ર દેખાવ જ કરી રહ્યું છે. અત્યારે ધાનેરામાં નેતા તેમજ અગ્રણીઓ આવી રહ્યા છે, ત્યારે જે રસ્તા પર નેતા અને અગ્રણીઓ ચાલવાના હોય તે રસ્તા પર જ સફાઈ કરી પોતાની દેખાવો કરે છે. બાકી તો ધાનેરા અત્યારે પણ ગંદકીમાં ગરકાવ છે અને ભારે રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જયારે કોઈ મોટા અધિકારી યા કોઈ મોટા નેતા જેમ કે અત્યારે સીએમ આયા એવા કોઈ વ્યક્તિ આવતા હોય છે ત્યારે જે રોડ પરથી હડવાના હોય એ રોડ ની સફાઈ કરતા હોય છે. જયારે હાલ પૂર આવે એના પછી પૂરું ધાનેરા ગંદકીથી ખતબદલી રહ્યું છે. જો તાત્કાલિક સફાઈ કરવામાં આવે તો સારી વાત છે, નહીં તો પૂરો ધાનેરા રોગચાળાના ભાડામાં આવે તેવી શક્યતા છે. અમે નગરપાલિકામાં 3-4 વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નગરપાલિકાવાળા અહીંયા આવતા નથી અને જમીએ તે ઉલ્મોવાળા માણસો આવી કરીને અહીંયા સાફ સફાઈ કરી જાય છે. એટલે અમારા નગરપાલિકાને વિનંતી છે કે અહીંયા આવી કરીને કચરો સાફ કરવા વિનંતી. અમારા બેલીવાસમાં વોર્ડ નંબર 5માં હજી કોઈ નગરપાલિકા તરફથી સફાઈ કરવા આવી નથી અને રોગચાળો ફેલાશે એનો નગરપાલિકા જવાબદારી રહેશે. ગટર તથા રોડ તથા બધું આ ગંદકી એમને એમ પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી ધાનેરાને સ્વચ્છ અને બેઠું કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે ધાનેરાનું સ્થાનિક તંત્ર મુખ્યમંત્રીની મહેનતની મજાક ઉડાવી રહ્યું છે. પાલિકાના સત્તાધીશોને મુખ્યમંત્રી સબક શીખવાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા. સરકારી તંત્રની બેદરકારીથી લખતર ગ્રામ પંચાયતને આર્થિક મારમાં કોઈ પણ અધિકારીએ રસ લીધો ન હતો. લખતરના ગાંધીચોકમાં સ્ટેટ દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવી હતી. આ શાક માર્કેટ ભૂકંપમાં તહશ નહસ થઈ ગઈ હતી. આથી SGRY સ્કીમમાં આવરી લઈ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારના તકલખી નિર્ણય હોય કે પછી શું કારણ હોય, આ શાક માર્કેટના મકાનને 12-15 વર્ષ થઈ ગયા અને આ શાક માર્કેટના બિલ્ડિંગને સરકારી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની રહેમ દ્રષ્ટિ નીચે શાકના વેપારીઓ બિનકાયદેસર ઉપયોગ કરે છે.
અને લખતર ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન આવે છે, પરંતુ લખતર ગ્રામ પંચાયતના કે જિલ્લાના કોઈ પણ અધિકારી કે પદાધિકારીઓ આ બાબતને ધ્યાને લેતા નથી અને સરકારને પડતી આર્થિક નુકસાનીનો મૂક તમાશો જોઈ રહ્યા છે. અધૂરામાં પૂરું આ શાક માર્કેટના વેપારીઓ રોડ પર ધંધો કરતા હોવાથી લખતર પેલેસ રોડ પર ટ્રાફિક જામ થતા ભારે તકલીફ ઊભી થઈ રહી છે. કલ્પેશ વાઢેર, સીએન 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. પાટણ નગર સેવિકાઓના પતિઓના ત્રાસથી કંટાળી કર્મચારીએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું. મહિલા નગર સેવકો દ્વારા કર્મચારીઓ ઉપર દાદાગીરી તેમજ ધાક ધમકી આપવામાં આવતી હોવાનું સાંભળવામાં આવ્યું હતું. નગર સેવિકાઓના પત્યોના ત્રાસથી કંટાળીને કર્મચારીઓએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું. નગરપાલિકામાં મહિલા નગર સેવિકાઓ દ્વારા કર્મચારીઓ ઉપર દાદાગીરી તેમજ ધાક ધમકી આપવામાં આવતી હોય તેવું અનેકવાર સાંભળવા મળ્યું છે. ત્યારે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલાના પતિ દ્વારા ઓફિસ સમય દરમિયાન ચાલુ કામમાં મહિલા નગર સેવિકાના પતિ પોતે નગરસેવક હોય તે રીતે કામગીરી કરાવવા કર્મચારીઓ સાથે વર્તી રહ્યા છે અને જો કર્મચારીઓ દ્વારા તેમનું કહ્યું ન કરાય તો મોટા અવાજે બહેનો સામે ભૂંડી ગાળો બોલે છે અને એસ્ટ્રોસિટીની પોલીસને ફરિયાદ કરશે તેવી ધમકી પણ આપી રહ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓએ સમગ્ર સભામાં ભેગા થઈ અને પાટણ નગરપાલિકાની અંદર નિયામકશ્રીનો પરિપત્ર આવેલો છે કે નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા સભાસદના પતિશ્રીઓએ કોઈ વહીવટી દખલગીરી કરવી નહીં, તેમ છતાં કેટલાક પતિદેવો અને અમારા આજના બનાવો જોવા જઈએ તો અંતાબેન પરમારના પતિ ભોગીભાઈ પરમાર અમારા સ્ટાફના નીતિનભાઈ રામી જોડે આવી અને મોટા અવાજે જેમ ફાવે એમ ગાડી ગાળો બોલી માબેન સામી અને એમને ઉશ્કેરી અને એમના જોડે ગમે તે પ્રકારની કામગીરી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ વખતે મેં અમને રોકવા જતાં તેઓ મારી સાથે પણ આવી અને જીભાજોડી કરવા લાગેલા. એના વિરોધની અંદર આજે અમે તમામ કર્મચારીઓ એકમત થઈ અને જાહેર કરેલ છે પ્રમુખ સાહેબ સમક્ષ કે જે કોઈ મહિલાના પતિદેવો આવતા હોય તો તમે અમને રોકવાનો પ્રયત્ન કરજો. બાકી પાટણ નગરપાલિકાના કોઈ કર્મચારીઓ આજ પછી કોઈ પણ મહિલા સભાસદના પતિ સાથે એમની જોડે કોઈ વાતચીતનો કે એવો કોઈ વ્યવહાર રાખશે નહીં. ચેતન રામી, સીએન 24 ન્યૂઝ, પાટણ. હળવદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્રની બેદરકારી પણ જોવા મળી રહી છે તો ગંદકીથી ગ્રામજનો પરેશાન છે અને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પૂજા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના જન્મદિવસે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠક્કર સહિત હોદ્દેદાર અને કાર્યકર્તાઓ સોમનાથ મંદિર ખાતે માર્કંડેય પૂજા કરી હતી. તેમણે વિજયભાઈ રૂપાણીના નિર્મય આરોગ્ય અને ઐશ્વર્ય અંગે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોડંકી, દેવાભાઈ ધારિયા, અશોક મારૂ, હિતેશ ફંફોડી, કાંતિલાલ ચુડાસમા, જયદેવ જાની, પ્રવીણભાઈ રૂપારેલિયા, રમણભાઈ સોલંકી, ડીકે નિમાવત, ડોક્ટર સંજય પરમાર, બાલાભાઈ શામળ સહિતના અનેક અગ્રણીઓ જોડાયા હતા. પૂજાની મહત્વ એ છે કે આપણે હિન્દુ શાસ્ત્રોની અંદર સાત લોકો જે છે એ જે ચિરંજીવી છે, હનુમાન, બલિરામ, પરશુ, વ્યાસ, માર્કંડેય, એટલે સોમનાથની અંદર ટ્રસ્ટીમંડળે એક વિશેષ જન્મદિવસ ઉજવવા માટેની પૂજાની વિશેષ વ્યવસ્થા કરી છે જે માર્કંડેય પૂજા તરીકે અહીંયા પૂજા કરાવવામાં આવે છે. આજે ગીર સોમનાથના કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા વિજયભાઈના દીર્ઘાયુ માટે આજે માર્કંડેય પૂજા ભગવાન સોમનાથના સાનિધ્યમાં રાખવાનો કાર્યક્રમ રાખ્યો હતો જે પૂજા હમણાં સંપન્ન કરી છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર સીએન 24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ. Thank you.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના થેરવાડામાં અતિ ભારે વરસાદના કારણે પાક ધોવાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડામાં અતિ ભારે વરસાદથી અનેક ખેતરોને ભારે નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં મોટા ખાડા પડી જવાથી મગફળી અને બાજરી જેવા પાક ધોવાઈ ગયા છે. ગામના રબારી નાગજી ભીખાભાઈના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદથી મારા ખેતરમાં વાવેતર મગફળી તથા બાજરીનું ધોવાણ થઈ ગયું હતું. ત્યારે ગામના સરપંચ મારા ખેતરની મુલાકાત લીધી હતી, પણ કોઈ અધિકારીએ મારી મુલાકાત નથી લીધી. તો અધિકારી મારા ખેતરની મુલાકાત લઈ મને યોગ્ય વળતર આપે એવી માંગ છે. 2015માં પણ ભારે વરસાદથી ગામમાં ઘરવખરી જમીન તેમજ પાકનું નુકસાન થયું હતું. એનો હજુ પણ કોઈ લાભ મળ્યો નથી. ગામના તમામ ખેતરો અને ઘરની મુલાકાત લઈ લોકોને જે નુકસાન થયું છે તેની માટે સરકાર તરફથી ઝડપી સહાય આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. થેરવાડા ગામમાં બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે મારા ખેતરમાં ધોવાણ થયેલું હોય અને મારા ખેતરમાં પૂર અસરગ્રસ્ત થયા ત્યારે થેરવાડા ગામના સરપંચ અને તેમની કમિટી સભ્યો તમામે આવી અને મારી મુલાકાત લીધી હતી. પણ સરપંચ દ્વારા અને તેમના મુલાકાત દ્વારા પછી કે વહીવટતંત્ર કે આપણા કોઈ તંત્ર કે કોઈ અધિકારીઓ કે આવીને આપણે કોઈ પૂછપરછ કે હજી સુધી કોઈ સંપર્ક સાધ્યો નથી અને અસરગ્રસ્તને કોઈ લાભ મળ્યો નથી. મારા ખેતરમાં ખૂબ ધોવાણ અને મગફળી અને બાજરી ધોવાઈ ગયા હોવાથી હું નર્મ વિનંતી કરું છું કે મારા જે લાગતા વળગતા અધિકારીઓ હોય એમની તાત્કાલિક તંત્ર દ્વારા અમારી મુલાકાત લેવડાય. ડીસા તાલુકામાં થેરવાડા ગામ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં પૂરથી સર્જાયેલી તબાહીનો ભોગ બનેલા પૂર પીડિતોને સહાય પહોંચાડવા માટે વલસાડથી રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ડીસા તાલુકાના મોટી રોબસ ગામમાં સરપંચ અને તલાટીની ગેરહાજરીથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. બનાસકાંઠામાં અત્યારે ભારે વરસાદથી તબાહી મચી છે. ચારો તરફ વરસાદ તેમજ સીપુ ડેમના પાણીથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે વહીવટી તંત્ર માત્ર ને માત્ર મીડિયામાં ચમકીને સંતોષ માની ગયા છે, જ્યારે હકીકત કંઈ અલગ છે. ત્યારે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણીના લીધે લાખોનું નુકસાન થયું છે, પરંતુ સરપંચ કે તલાટી કે વહીવટ તંત્ર હજુ સુધી અમારા ગામમાં ડોકાયા નથી અને અમારા પશુઓ હજુ પણ મૃત હાલતમાં પડ્યા છે. કેટલાક મકાનો પડી ગયા છે ગામમાં, કેટલાક ઘરોમાં પાણી ફરતા દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પરંતુ હજુ સુધી સરપંચ પણ કોઈ જાતની સંભાળ લીધી નથી. સરપંચ પોતે જાતિવાદ ચલાવતો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. અત્યારે ગામમાં વરસાદી પાણીના નુકસાનથી જે કેશ ડોલ ચૂકવવામાં આવી રહ્યું છે તેમાં સરપંચ દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. પોતાના માનીતા તથા સગા સંબંધીને ઘરે બોલાવીને બંધ મુઠ્ઠીમાં કેશ ડોલ આપી રહ્યા છે, જ્યારે સાચા લાભાર્થીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે. કેટલાક લાભાર્થીઓને BPLનો લાભાર્થી હોવા છતાં પણ તેમને કોઈ પણ જાતનું વળતર કે કેશ ડોલ ચૂકવવામાં આવી નથી રહ્યું. તેથી ગામજનો સરપંચ તલાટી તેમજ વહીવટ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. કેટલાક ગામ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે 2015માં આવેલા પૂર હોનારતમાં હજુ સુધી અમારા મકાનો પડી ગયેલા છે, જેને હજુ સુધી કોઈ પણ જાતનું વહીવટ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ત્યારે બીજી વાર આ પૂર આવતા અમારી હાલત કફોડી થઈ ગઈ છે. કેટલાય પશુઓ પાણીમાં પૂરમાં તણાઈ ગયેલા છે તથા કેટલાય પશુઓ હાલ બીમારીમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ડોક્ટરોની ટીમ દ્વારા આ ગામની મુલાકાત ન લેતા પશુઓની હાલત કફોડી થઈ ગઈ છે અને પશુઓ તરફડી રહ્યા છે. ઘાસચારાના અભાવના કારણે હાલ પશુઓ ભૂખે મરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે બનાસકાંઠાની 5 દિવસની મુલાકાતે છે ત્યારે તેની મુલાકાત ડીસાથી મોટા રોબર ગામથી લેતા વહીવટી તંત્રની પોલ ખુલ્લી થઈ ગઈ છે, જ્યારે કેટલાક ગ્રામજનોએ આક્રોશ સાથે
જણાવ્યું હતું કે અમારા ગામના સરપંચ ચૂંટણી જીત્યા બાદ અમારા ગ્રામ પંચાયતમાં દેખાયા નથી અને તલાટી કમ મંત્રી શ્રી મંજુલાબેન પણ ગામમાં હાજર રહેતા નથી અને ગ્રામજનોના કોઈ પણ કામ થતા નથી. તલાટી શ્રી ગ્રામ લોકોના ફોન પણ ઉપાડતા નથી અને ગ્રામજનોને કોઈ પણ જાતની સહી સિક્કા કરાવવા હોય તો સરપંચ કે તલાટી જોવા મળતા નથી, જેના કારણે લોકોના કામો અટકી જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વાતો કરે છે ત્યારે આ રોબર ગ્રામજનોની વેદના કોઈ સાંભળશે ખરું? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ ડીસા. ભારતીય જ્ઞાતિ પ્રથાને સમાપ્ત કરવાના આદર્શથી વિપરીત જ્ઞાતિ પ્રથા દ્રઢ થતી જાય છે. અસ્પૃશ્યતાની પરંપરાના કલંક ભૂંસવા માટે અમુક જ્ઞાતિને અનામત પ્રથાનો અમલ કર્યો હતો. તાજેતરમાં ઓબીસી પંચમાંથી 39 જ્ઞાતિઓને રદ કરવા બાબતની કાર્યવાહી ચાલુ થઈ છે, જેની રજૂઆત હાઈકોર્ટમાં અપીલ પર દાખલ થઈ છે. ઓબીસીમાં 39 જ્ઞાતિમાં સુથાર, લુહાર, કુંભાર, કડિયા વગેરે જ્ઞાતિનો સમાવેશ થાય છે. તે અંતર્ગત ઓબીસીના નેજા હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં ઓબીસીના યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જામકંડોરણાના નગરના નાકેથી લીલી ઝંડી બતાવી આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી નગરના નાકેથી બસ સ્ટેશન વિસ્તારમાં થઈ મામલતદાર કચેરીએ પહોંચીને ઓબીસીના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને ઓબીસીમાંથી 39 જ્ઞાતિને રદ નહીં કરવા રજૂઆત કરી હતી. આ તકે ઓબીસીના આગેવાને જણાવ્યું હતું કે રાજકારણીઓ ઓબીસી સમાજને ફક્ત મત બેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. કોઈપણ જ્ઞાતિને ઓબીસી પંચની ભલામણ સિવાય ઓબીસી અનામત આપી શકાય નહીં. આ 39 જ્ઞાતિ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે કે નહીં તે તપાસ કર્યા વગર 39 જ્ઞાતિ ઓબીસી અનામત રદ કરવા પ્રયાસને ઓબીસી સમાજ ક્યારે સાખી નહીં લે. શ્રીએ ઓબીસીમાંથી 39 જ્ઞાતિને જે દૂર કરવાનો નિર્ણય કર્યો છે એમાં અમે વિશ્વકર બાવનસદના કડિયા સુતાર લુવાર કુંભાર આવી રહી છીએ. એ અમને દૂર ન કરે અને અમોને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે સહકાર મળી રહે તે માટે થઈને મામલતદાર શ્રી જામકંડોરણાને આવેદનપત્ર આજે સુપ્રત કર્યું છે. બાઇક રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું છે. સુરેશ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, જામકંડોરણા. આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.